શ્રી કૃષ્ણ બાળ મિત્રો, વિષય કલોલ ધોરણ 2. આજે આપણે કલોલ વિષયની અંદર અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે, તો હવે આપણે એનું પુનરાવર્તન જોઈએ. પ્રશ્ન નંબર 1અ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. નીચે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે એક શબ્દની અંદર જવાબ આપવાનો છે. પહેલો સવાલ છે, મુરબ્બો કેવો હતો? તો કે રસદાર. મુરબ્બો શામાં ભરેલો છે? બરણીમાં. ઉંદર શું ખાવા ચાલ્યા હતા? તો મુરબ્બો. ડોસો શાની ઉપર બેઠો છે? ગધા ઉપર. ડોસાની દાઢી કેટલા ફૂટની છે? 1.5 ફૂટની. ડોસાએ માથે શું મૂક્યું હતું? પોટલી. સૌને ટપાલ કોણ પહોંચાડે? ટપાલી પહોંચાડે. ટપાલી કેવા સંદેશા લાવે છે? તો કે સારા અને માઠા. ગાડી શાની બનેલી હતી? લાકડાની. વાંદરા શું ખાય છે? વાંદરા શું ખાય છે? તો કે લીંબોળી. પાંડવો કેટલા ભાઈ હતા? તો 5. શકરાભાઈને શાની લારી હતી? શાકભાજીની. મરઘીનું નામ શું હતું? કર્મી. સોમાભાઈના એક બળદનું નામ શું હતું? તો કે ગોરિયો હતો. પ્રશ્ન નંબર 1બ, નીચેના બોક્સમાં નો ની નું ના લખી વાક્ય પૂરું કરો. આપણે નો ની નું ના લખી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. બારી ખાલી જગ્યા પડદો છે. હવે આપણે બારી નો પડદો હોય તો એને આપણે એમ કેવું હોય તો શું વચ્ચે લગાડીએ? ના નો ની નું માંથી શું લગાવીએ? તો કે નો લગાવીએ. તો બારી નો પડદો. એવી રીતના વડનું ઝાડ છે એવું કેવું હોય તો નું લગાવવું પડે. તો કે વડનું ઝાડ. ઈંડા ખાલી જગ્યા સફેદ રંગ. ઈંડાનો સફેદ રંગ. ખેડૂતનું ખેતર. માળામાં ચકલી ના બે બચ્ચા. બંસીની પેન્સિલ. સંજયની પેન્સિલ. બંસીની પેન સંજયની પેન્સિલ છે. ઝાડની ટોચ પર માળો. ગોવાળની લાકડી. ટપાલીનો થેલો. સુનિલના કપડાં. કાછિયાનું ત્રાજવું. દીપાનું દફતર. દરજીની કાતર. ઉદયના પુસ્તક. પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ આપવાના છે. પહેલો સવાલ છે, સોમાભાઈએ જાગીને શું જોયું? તો સોમાભાઈએ જાગીને જોયું કે ગોરિયો ગાયબ હતો. કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો કે માર્ચ મહિનાની અંદર બાજરી વાવવી પડે. સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? સોમાભાઈને 2 બળદ હતા. એકનું નામ ગોરિયો અને બીજાનું નામ કાળિયો. બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? તો કે બિલ્લીની ગાડી દેડકાભાઈ ખેંચતા હતા. કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? કુંભારભાઈ પાસે બિલ્લી ગઈ હતી તો કુંભાર શું કામ કરે? તો કે માટલા ઘડે. તો બિલ્લીને શું આપતા હશે? તો કે માટલું. બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ હતી? સુથાર શેનું કામ કરે? લાકડા કામ. તો બિલ્લી સુથાર પાસે લાકડાની ગાડી બનાવવા ગઈ હતી. પાંડવો કોની વાત માનતા હતા? પાંડવો યુધિષ્ઠિરની વાત માનતા હતા. પાંડવો અને કૌરવો કયા નગરમાં રહેતા હતા? પાંડવો અને કૌરવો હસ્તિનાપુર નગરમાં રહેતા હતા. ઘઉં દળાવવા ક્યાં જવાય? ઘઉં દળાવવા માટે ક્યાં જવાય? ઘંટીએ. મોરલાએ ઘઉં જોડવા બાબતે શું કહ્યું? મોરલાએ ઘઉં જોડવાની ના પાડી. મૃગેશભાઈ શું ખરીદતા હતા? મૃગેશભાઈ તેલ, કાસ્કો અને બ્રશ ખરીદતા હતા. કોનો બળદ બજારમાં ઘૂસ્યો? અમૃતકાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. કોના ભારથી સ્કૂટર દબાઈ ગયું? પ્રમીલાબેન, હર્ષદભાઈ અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું. રોટલા કેવા હતા? ગરમા ગરમ અને મોટા મોટા હતા. સપનાને શું ભાવે? સપનાને રોટલાની કોપટી ભાવે. આ રીતે આપણે એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ
લખવાના છે। પ્રશ્ન 3 અ નીચે ના ખરા ખોટા કરો। આપણે વાક્ય વાંચવાનું છે અને વિધાન સાચું છે કે ખોટું તેની આપણે નિશાની કરવાની છે। સાચું વાક્ય હોય તો ખરાની અને ખોટું વાક્ય હોય તો ખોટાની નિશાની કરીશું। હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો આ વાત ખોટી છે। વિડીયો મોબાઈલમાં કોણ ઉતારતું હતું બજારનો? તો કે આર્યન। હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, તો ખોટો। પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈને જતા હતા, ખોટો। કાળિયો બળદ ખોવાઈ ગયો હતો, ખોટો। સૌની થાળીમાં રેવાબેને રોટલો મૂક્યો, સાચું। સપનાને શીરો બહુ ભાવે, ખોટું। મરઘીએ જુવારનો દાણો વાવ્યો, ખોટું। મરઘીએ ઘઉં જોડી લીધા, સાચું। ભીમ પછી દુર્યોધનનો દાવ આવ્યો, સાચું। આંબળી પીપળી રમવાની વાત અર્જુને કરી હતી, ખોટું। આંબળી પીપળી રમવાની વાત કોણે કરી હતી? તો કે દુર્યોધને। સોમાભાઈ ભાતું ખાઈ આરામ કરવા સૂતા, સાચું। પિંજારો રૂ પિંજી આપે, સાચું। ભીમ કૌરવોનો ભાઈ હતો, ખોટું। કૂતરાએ ઘઉં લણીલી આપ્યા, ખોટું। દરજીએ માપ લઈ બિલ્લીને ચંપલ સીવી આપ્યા, દરજી શું કામ કરે? તો કે કપડાં સીવવાનું, મોચી બૂટ ચંપલ સીવે, તો આ વિધાન ખોટું। પ્રશ્ન નંબર 3 બ ખાલી જગ્યા પૂરો। શકરાભાઈને ખાલી જગ્યાની લારી હતી, શકરાભાઈને શાકભાજીની લારી હતી। પ્રકાશભાઈ અને દર્શનાબેન તૃપિત માટે કપડાં ખરીદતા હતા। શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા, ફુગ્ગા। સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા, બે। સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાયા ગોરિયાને। બિલ્લી માસીની સવારી ખાલી જગ્યા તરફ ઉપડી, દિલ્હી। ધોબી કપડાં ધુવે અને ખાલી જગ્યા પણ કરે, ઇસ્ત્રી। ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો હાથ પગ પછાડ્યો, જેવો પગ પછાડ્યો તો હાથી જેવો। આંબલી પીપળી રમવાની વાત ખાલી જગ્યાએ કરી દુર્યોધને। મરઘીએ ખાલી જગ્યાનો દાણો વાવ્યો, મરઘીએ શેનો દાણો વાવ્યો? ઘઉંનો। ચાકડોને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ, ચાકડો અને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ। હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા, સાયકલ પર। હવે આપણે પ્રશ્ન નંબર 4 અ જોશું। વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। ગણપત કાકા બધી જ વાતની કાર રિપેર કરે, આવું કોણ બોલ્યું હતું? પપ્પા મીનાને સમજાવતા હતા। દિવાલ ચણીને પ્લાસ્ટર કરતો હતો, તો દિવાલ ચણવાનું કામ કોણ કરે? તો કે કડિયો। એ કોને કહેતો હતો? કે મકાન માલિકને। બેટા તું પહેલા મોટી થઈ જા, ગણપત કાકા કહે છે મીનાને। આ તું આવી એટલે હવે વિશ્રામ જ ને, આવું કોણ કહે છે? દાદી તેની દીકરીને કહે છે। આ ચીકુ જેવું બીજું શું છે? ચીકુ જેવું બીજું શું હોય? કીવી। તો આ સવાલ ઈના ફારુક ચાચાને પૂછે છે। પ્રશ્ન નંબર 4 બ ચિત્ર જોઈ સમજી યોગ્ય ક્રમ આપો। ચિત્ર જોવાનું છે અને એને યોગ્ય ક્રમ આપવાનો છે, તો આપણે ઉદાહરણ જોઈએ। આપણે પાઠની અંદર જોયું હતું કે મરઘી પહેલાં કોને કોને પછી કોને પાસે ગઈ હતી, કોને અને પછી કોને કોને કહ્યું, તો શરૂઆત મરઘીએ કૂતરાથી કરી હતી, તો આપણે અહીંયા 1 નંબર આપીએ। પછી તે બિલ્લી પાસે ગઈ એટલે એને 2 નંબર, પછી તે વાંદરા પાસે ગઈ એટલે 3 નંબર, ને પછી તે મોર પાસે ગઈ એટલે 4 નંબર। એવી જ રીતના અહીંયા મરઘીનું આપેલું છે। મરઘી રોટલીનો લોટ બાંધી અને પછી એનું ગોળિયું બનાવે, તમને ખબર જ હશે મમ્મી રોટલી બનાવતી હોય તો કોરા લોટની અંદર ગોળિયાને બોળી અને પછી રોટલી વણે, આપેલો નંબર, અને પછી તેને વણે એટલે એ બીજો નંબર, પછી તે શું કરે? તો કે શેકે, શેકે અને પછી તે ખાવા આપે, તો અહીંયા આવશે 3 નંબર અને અહીંયા આવશે 4 નંબર। પ્રશ્ન નંબર 4 ક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો।
शब्द आपेलो हशे ए वाक्यनी अंदर ते शब्दनो उल्लेख एटले के एना लगतुं वाक्य आपणे बनावानुं छे। पहेलुं छे उंदर, तो पाठनी अंदर उंदर आवे छे तो के उंदर मुरब्बो खावा चाल्या। टपाली, तो टपाली शुं काम करे छे तो के टपाली सौने टपाल पहोंचाडे छे। लुहार, लुहार लोढुं टीपे छे। दरजी, तो के माप लई अने कपड़ा सीवे छे। मोची बूट चंपल बनावे छे। वांदरो, वांदरा टोळी वडला डाळे हुपाव करे छे। आनी जग्याए आपणे कोई भी वाक्य लखी शकीए छीए। मरघी, मरघीए घऊंनो दाणो वाव्यो। ભીમ, ભીમ બહુ શક્તિશાળી હતો। બગીચો, બગીચામાં રમવા દોડી જાઓ। નદી, નદી કિનારે હોડી તરાવીશું। આવી રીતના આપણે આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। પ્રશ્ન નંબર 5, અ કોણ શું કામ કરે છે તે જોડો। ખેડૂત, ખેડૂતનું કાર્ય શું હોય, તો કે ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે છે। ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે છે। પિંજારો, પિંજારો શું કરે, તો કે રૂમાંથી કાપડ વણે, એટલે પિંજારો રૂ પિંજે, ગાદલા તથા રજાઈ પણ બનાવે છે। પિંજારો શું કાર્ય કરે છે, તો કે પિંજારો રૂ પિંજે, ગાદલા તથા રજાઈઓ બનાવે છે। વણકર, રૂમાંથી કાપડ વણે છે। દરજી, દરજી શું કામ કરે, તો કે કપડાં સીવે છે। ધોબી, ધોબી શું કાર્ય કરે, તો કે ધોબી કપડાં ધુવે અને ઇસ્ત્રી પણ કરે છે। મોચી, મોચી શું કાર્ય કરે, તો કે ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે। સુથાર, સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે। કુંભાર, કુંભાર માટીનો ઘડો અને કોડિયા બનાવે છે। આ રીતે આપણે એના વ્યવસાયકારના નામ સામે તેનું કાર્યને જોડવાનું છે। પ્રશ્ન નંબર 5, બ શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો। શબ્દને વાક્ય છે એ શબ્દને આપણે આડાવળું ગોઠવી દીધું છે, તો એવી રીતના આપણે એ વાક્યને આપણે વ્યવસ્થિત ગોઠવવાનું છે। બજારનો વિડીયો ખાલી આર્યન ઉતારતો હતો, તો આખું વાક્ય કઈ રીતે આવશે, કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો। દૂધ વેચવા, દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા, તો વાક્ય શું આવશે, તો કે હાથી, હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા। ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં, તો વાક્ય શું આવશે, પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી। 4 નંબર, બજાર વચ્ચે હતા ફુગ્ગા લઈ શ્રીધરભાઈ, તો આખું વાક્ય શું આવશે, શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। નંબર 5, બહુ ભાવે છે કાનાને માખણ, તો વાક્ય આવશે કાનાને માખણ બહુ ભાવે છે। બાજરીના તૈયાર થયા રોટલા, બાજરીના રોટલા તૈયાર થયા। એવી જ રીતના 7 નંબર, મળ્યો રોટલી, રોટલાની કોપટીમાંથી ગોર્યો, રોટલાની કોપટીમાંથી ગોર્યો મળ્યો। સમય થયો વાવવાનો બાજરી, બાજરી વાવવાનો સમય થયો। 9 નંબર, ઊંચે ઉડે છે આકાશમાં પંખી, આકાશમાં પંખી ઊંચે ઉડે છે। લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા। આ રીતે આપણા પરીક્ષાના માળખા પ્રમાણેનું પુનરાવર્તન છે, તો આમાંથી પરીક્ષાની તૈયારી કરવી।